विसनगर तालुकाना तरफ खाते नवनिर्मित वाळीनाथ धामना प्रतिष्ठा महोत्सवमां विश्वनो सौथी मोटो यज्ञ पण संपन्न थनार छे। त्यारे आ महोत्सवमां भाग लेवानुं आमंत्रण पाठवा आजे थानेरा तालुकाना रविया गामे पधारेला वाळीनाथ धामना संतोए आ ऐतिहासिक अवसरनी उजवणीमां सहभागी थवा दरेक धर्मप्रेमी जनताने आह्वान कर्युं हतुं। संतो महंतो अने धर्मनो देश मानता भारत देशना खूणे खूणे भगवानो वास मनाय छे। આજે પણ દેશની સંસ્કૃતિ અને ધર્મને જાગૃત રાખતા સંતો ગામે ગામ ફરી ભક્તિની જ્યોત પ્રજ્વલિત રાખી રહ્યા છે। આગામી દિવસોમાં વિસનગર તાલુકાના તરફ ખાતે વાળીનાથ ધામમાં ભગવાન વાળીનાથના ભવ્ય મંદિરની પ્રતિષ્ઠા થવા જઈ રહી હોય વાળીનાથ ધામના સંતો મહંતો હાલ આ શુભ કાર્યમાં દેશના દરેક હિન્દુ નાગરિકોને સહભાગી થવાનું આમંત્રણ પાઠવવા વિચરણ કરી રહ્યા છે। તદનુસાર વાળીનાથ ધામના ગાદીપતિ પૂજ્ય જયરામગીરી મહારાજના શિષ્ય પૂજ્ય રામગીરી મહારાજ આજે ગુરુ બળદેવગીરી બાપુની પ્રતિમા સાથે ધાનેરા તાલુકાના રવિયા ગામે પધારતા ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું। 900 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતી રબારી માલધારી સમાજની ગુરુગાદી એવું વાળીનાથ ધામ રબારી સહિત સમસ્ત માલધારી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે। આગામી 2024ના વર્ષે તરફ ખાતે નિર્માણાધીન વાળીનાથ ભગવાનના નવા મંદિરની ભવ્ય પ્રતિષ્ઠા થનાર છે। આ અવસરે વિશ્વનો સૌથી મોટો અતિરુદ્ર યજ્ઞ પણ યોજાનાર છે। સતત 5 દિવસ સુધી ચાલનાર આ યજ્ઞ વિધિમાં પણ 10,000 ભાવિકો સહભાગી થનાર છે। 300 વીઘા જમીન પર છેલ્લા 15 વર્ષથી ચાલતું વાળીનાથ ધામનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં હવે ટૂંક સમયમાં આ ધામમાં પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। ત્યારે આજે આ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ આપવા ધાનેરા તાલુકાના રવિયા ગામે પધારેલા પૂજ્ય રામગીરી મહારાજે વાળીનાથ ધામના પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા ગામના તમામ ધર્મપ્રેમી નાગરિકોને હાર્દિક અપીલ કરી હતી। આપણે શરૂઆત કરી 15 વર્ષ પહેલા એ મંદિર 1,35,000 ઘનફૂટ બંસીપાલ પથ્થરથી 15 વર્ષની અથક મહેનત અને લગભગ 60-70 કરોડ રૂપિયામાં એ મંદિર ઉભો થયો, એ મંદિર બનીને તૈયાર થઈ ગયું। થોડું ઘણું જે કામ ચાલુ એ પ્રતિષ્ઠાની તારીખ પહેલા પહેલા પૂરું થઈ જશે અને પરમ પૂજ્ય મહંત શ્રી જયરામગીરી બાપુ એની પ્રતિષ્ઠાની તારીખ જાહેર કરી કે આવતા મા મહિનામાં આપણે 16-2-2024 થી લઈને 22-2-2024 આ 7 દિવસનો એક ભવ્ય મોટો પ્રસંગ કરીએ અને આ કાર્યક્રમ એટલો ભવ્ય કરીએ ગુજરાત નહીં ભારત નહીં આખો વિશ્વ એની નોંધ લઈ શકે કે રબારીઓ કઈક કાર્યક્રમ કર્યા, વિશ્વ સ્તરનો કાર્યક્રમ કરીએ અને આ કાર્યક્રમ સાથે આ આયોજન સાથે આપ બધા જોડાઈ શકો, આ બધા જોડાઈ શકો અને આમંત્રણ આપવા માટે બાપુની આ ભાવના સાથે આપણો આખો સમાજ જોડાઈ જાય એ ભાવના સાથે આ ગ્રામ સભાઓ આપણે કરીએ। બીજા કોઈ ફંડફાળો કોઈ ઉઘરાણો નહીં, અર્ચનભાઈએ સ્પષ્ટ કર્યો।